સુરતમાં ભર ઉનાળે પાણીની પારાયણ. રાંદેર અને અઠવા ઝોનમાં પાણી કાપ. બે દિવસ 9 લાખ લોકોને પાણી નહીં મળે. પ્લાન્ટ અપગ્રેડેશન લાઇન શિફ્ટિંગના કારણે પાણી કાપ મૂકવામાં આવ્યું. ત્રીજા દિવસે ઓછા પ્રેશરથી પાણી મળશે. સુરતના રાંદેર ઝોન અને અઠવા ઝોનમાં વસતા 9 લાખ લોકોને આજે એટલે કહેવાય કે તારીખ 1 અને 2 તારીખે પીવાનું પાણી નહીં મળે. કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને આજે કહેવાય કે પાણી પીવાનું નહીં મળે. જે પાણી સમિતિના ચેરમેન છે કુણાલભાઈ સેલર, તેમની સાથે વાત કરીશું. કયા પ્રકારની કામગીરી છે અને કેટલા લાખ લોકોને અસર થશે અને પાણી કેમ નહીં મળે? ઉગટ વોટરવર્ક્સ સાથે 50 MLDનો પ્લાન કાર્યરત હતો, WTP, જે મેમરટ બેઝ ટેકનોલોજી દ્વારા અપગ્રેડ કરીને એને 110 MLD કરીને એને 160 MLD કરવા જઈ રહ્યા છે. ત્યારે આ અપગ્રેડેશનના કારણે એક લાઇન શિફ્ટિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. એના કારણે 1 તારીખે રાંદેર વિસ્તાર અને અઠવા વિસ્તારમાં પાણીનો કાપ રહેશે અને 2 તારીખે અમુક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી અપાશે અને 3 તારીખથી રાબેટા મુજબ સમગ્ર વિસ્તારમાં રાબેટા મુજબ પાણી આપી શકાશે. આપના સંદેશના માધ્યમથી અપીલ કરું છું કે પાણીનો કાપ તો છે જ, 2 દિવસ તો સાચવીને કરકસરપૂર્વક વાપરજો, પરંતુ ભવિષ્યમાં પણ પાણીનો બગાડ ન થાય તે રીતે આપણે વાપરે, જેથી કરીને ભવિષ્યમાં પાણીની આપણને તકલીફ ન પડે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત.